નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો તે આયોજિત કરવામાં આવ્યું જમ્મુમાં જમ્મુમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં અગિયાર દેશોની સાડત્રીસ લખુ ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે પ્રશ્ન બે હાલમાં જ એનટીપીસીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા સોલર પાર્કની સ્થાપનાની જાહેરાત કરી તો તે કરશે ગુજરાતના કચ્છ ખાતે ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ હાલમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી તો ભારતે સમજૂતી કરી છે મોંગોલિયા દેશ સાથે મોગોલિયા પાટનગર ઉલન બાટોર રાષ્ટ્રપતિ ખલતામાગીન બાટુલગા અને ચલણ છે મોંગોલિયન ટોગરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચાર હાલમાં કયા રાજ્યની સરકારે ડેન્ગ્યુ વિરુદ્ધ ચેમ્પિયન અભિયાન શરૂ કર્યું તો તે છે દિલ્હી રાજ્ય સરકાર કે જેણે ચેમ્પિયન અભિયાન શરૂ કર્યું છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ હાલમાં જ ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમ શરૂ કરવા માટે કોની સાથે સમજૂતી કરવામાં આવી તો તે સમજૂતી કરવામાં આવી છે આઈબીએમ સાથે આઈબીએમનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન સ્થાપના ઓગણીસો અગિયારમાં મુખ્ય મથક ન્યુયોર્કમાં અને ચેરમેન છે ગિન્ની રેમેટી પ્રશ્ન છ હાલમાં જ સથારનું સડસઠ વર્ષની વયે અવસાન થયું તે કયા ક્ષેત્રના અભિનેતા હતા તો તેઓ હતા તમિલ અને તેલુગુ સિનેમા તેઓની પ્રથમ ફિલ્મ ભરિયાઈ અવશ્ય મુંડું ઓગણીસો પંચોતેર અને છેલ્લી ફિલ્મ પર્યાન બક્કી વેચાથું બે હજાર ચૌદમાં આવી હતી પ્રશ્ન સાત બે હજાર ઓગણીસ માટે યુનેસ્કોએ કયા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની જાહેર કરી તો તે શહેર છે શાળજા યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ચાર નવેમ્બર 1946 છેતાળીસ મુખ્ય મથક પેરિસમાં છે સભ્ય દેશો છે એકસો પંચાણું પ્રશ્ન આઠ હાલમાં જ અમેરિકાએ કયા દેશની કેન્દ્રીય બેંક પર પ્રતિબંધ લગાવ્યો તો તે ઈરાનની જે કેન્દ્રીય બેંક છે તેની પર પ્રતિબંધ લગાવ્યો છે સેન્ટ્રલ બેંક ઓફ ઈરાન સ્થાપના 1960 માં ગવર્નર છે અબ્દુલ નાસીર હેમતી ઈરાન પાટનગર તેહરાન રાષ્ટ્રપતિ હસન રોહાની અને ચલણ છે ઈરાનીયન રિયાલ પ્રશ્ન નવ હાલમાં જ કઝાકિસ્તાનમાં આયોજિત ચેમ્પિયનશીપમાં બજરંગ પુનિયાએ કેવો ચંદ્રક જીત્યો તો તેમાં જીત્યો છે કાંસ્ય ચંદ્રક બજરંગ પુનિયાએ પાસઠ કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે પ્રશ્ન દસ હાલમાં જ ડિજિટલ સંચાર આયોગે કેટલા કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપી તો તે આપી છે આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર ભારતે કઈ યોજના અંતર્ગત જુલાઈ બે હજાર ઓગણીસમાં એક પોઈન્ટ ઊંચિત્તેર બિલિયન ડોલરનો વધારે પ્રવાહ પ્રાપ્ત કર્યો તો તે છે એલ આર એસ લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપિયો પ્રશ્ન બાર જળ સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું દિલ્હી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન નીચેનામાંથી કોણ સતત ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ મહિલા બની તો તે છે સારા થોમસ પ્રશ્ન ચૌદ હાલમાં જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ક્યાં દેશની બે દિવસીય યાત્રાએ ગયા તો તેઓ ગયા છે યુએ ની યાત્રાએ યુએઈ સંયુક્ત આરબ અમીરાત પાટનગર આબુ ધાવી રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાયાન પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુ અને ચરણ છે યુએઈ દીરહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ એબીપીએમ જે એ વાય એ કોની સાથે સમજૂતી કરી તો તે સમજૂતી કરી છે તેણે ઓલા સાથે થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો